વડોદરાની પ્રસિદ્ધ કલા કેળવણી સંસ્થા વિનસ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સના કલાકાર હરિઓમ ગુર્જરના માર્ગદર્શન હેઠળ 39 કલાકારોએ ભેગા થઈને કુલ 159 અલગ અલગ ઓમ આધારિત ચિત્રો બનાવ્યા છે. આ ચિત્રોને ઇન્સ્યુલિનસર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અહીં કલાકારે પોતાના મનોભાવ અને કલ્પનાને વ્યક્ત કરતા ઓમકાર બનાવ્યા છે, જેનું 3 દિવસ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. વિનસ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ કાર્યનિભાગ દ્વારા હું આપ સૌનું સ્વાગત કરું છું. અને આ ઓમ પર અમારું આ વિશ્વનું પહેલું એક્ઝિબિશન છે, જેમાં 159 ચિત્રો બનાવ્યા છે. ટોટલ 40 કલાકારો હતા, જેમાં 5 વર્ષથી લઈને હું પોતે 62 એજ. અને એનો વિચાર એવો આવ્યો કે આપણે ઓમ બોલીએ છીએ ને, વિઝ્યુલાઇઝ તો કરવાનો હોય, તો બાળકોને એક થીમ આપી. આ હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે આ એનો અવાજ આવો હતો. અમને અમે ગેલેક્સીનો અવાજ સાંભળ્યો તો ડમરું જેવો હતો. હું આમ ઇન્ટરનેટ પર બધું શોધખોળ કરતો રહેતો હોઉં છું, તો સનાતનનો આ પ્રતીક છે ઓમ. ઓમ એક શબ્દ કે અક્ષર નહીં પણ મંત્ર છે. અને આ એક જ એવો શબ્દ મંત્ર તમે કહી શકો કે જેમાં જીભનો ઉપયોગ નથી થતો. એટલે જીભ દ્વારા જે પ્રોબ્લેમ થાય છે એ ઓમના ઉચ્ચારથી નહીં થાય. બીજું કે બાળકોને બહુ જ ફ્રીડમથી અને બહુ મજાથી આ બધાને બનાવ્યા છે. તમે જોઈ શકો છો ઓમના કેટલા બધા સ્વરૂપ. વોટર ડ્રોપથી ઓમનું સ્વરૂપ બનાવ્યું છે, કોઈ નાના છોકરાએ આ એક ચિત્ર બનાવ્યું છે એને અગ્નિ સ્વરૂપના બનાવ્યા છે. પણ કલર, ટેક્સચર અને ડિઝાઇન, ફોર્મ એ બધાનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ચિત્રો બનાવ્યા છે. આ ઘઉં તમે ઇન્ટરનેટમાં જોશો ને તો આવા કોઈ ચિત્રો નહીં જોવા મળે, એટલી ગેરંટી છે. તો બાળકોએ સાથે ઓમનું ઉચ્ચાર પણ શીખ્યો છે અને જે શંકર ભગવાનના પ્રતીકો છે એનો પણ ઉપયોગ કર્યો છે. ઘણી જગ્યાએ લોટસમાં બનાવ્યા છે એવી રીતે. તો ખૂબ જ પ્રેરણાદાયક એક આ અમારી એક ઇવન્ટ રહી છે કે જે જુએ છે એ ખૂબ જ મોહિત થાય છે. એક ચિત્રમાં તો બાળકે એવું બનાવ્યું છે, આખું બ્રહ્માંડ ઓમમાં બતાવી દીધું છે. તો આવા મૌલિક વિચારો પણ આને દ્વારા આવ્યા છે. તો આ છે, અમે આ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આના વિશે વાત કરી હતી અને એમને આને રેકોર્ડ તરીકે માન્યતા આપી છે અને બધા પાર્ટિસિપેશનના નામ સાથે જ એ લોકોએ અમને સર્ટિફિકેટ એલોટ કર્યું છે. આવું પહેલાં નથી બનતું, આખી ઇવેન્ટ થઈ જાય પછી આપે છે. આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે એ લોકોને અમે બધા પિક્ચર્સ ને બધું ડોક્યુમેન્ટેશન મોકલી આપ્યું છે, એમને પહેલાં જ એક્ઝિબિશન પહેલાં મોકલી આપ્યું સર્ટિફિકેટ. આના માટે જો કોઈ પણ વસ્તુનો વિચાર આવે ને પછી બહુ બધું હોમવર્ક કરવું પડશે, કઈ રીતે કરાવીશું. બાળકો કેવું છે કે એકદમ કોરી પાટી હોય, એમને કોઈ જ આઈડિયા ના હોય, અને ત્યારે શીખવાડવાનું હોય તો મેં પહેલાં એક છે ને તે એક ઓમ આવો બધાને બનાવીને આપ્યો હતો, આની આઉટલાઈન કરીને આપી હતી. પછી બાળકને કીધું બીજો તમારી રીતે બનાવો, તો આ જુઓ આ બધે સરખા છે ને આ જુદા છે, અને ત્રીજું કેનવાસ પર આપ્યું કે થોડી પ્રેક્ટિસ થાય પછી કેનવાસ પર કરે તો સારું પડે. તો એ રીતે બધા મીડિયમનો પણ એમને એન્જોય કર્યું છે. આ વર્ષે જ અમારા બાળકોએ 52 મેડલ્સ જાપાનની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં જીતીને લાવ્યા. એ ગૌરવ લેવા જેવી વાત છે કે આખા ઇન્ડિયામાં 64 બાળકોને મળ્યા, એમાંથી 52 અમારા ક્લાસના છે. તો અમારું એવું પણ એક હોય છે કે બાળકને બાંધી નહીં જવાનું, આમ જ કરવાનું. તમે જુઓ ને તો દરેક ચિત્રમાં બાળકે એની કેપેસિટી પ્રમાણે નવું કરવાનો ટ્રાય કર્યો છે. તો આ એક ખૂબ જ મજા આવે એવી વાત છે.